वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः श्रीसहजानन्दाय नीलकण्ठाय च नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामी नारायण भगवान ने जय। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा ज भक्तों ने खूब भाव थी जय श्री स्वामी नारायण। श्री हरि चरित्रामृत सागर पूर सातमू तरंग आठमू भगवान श्रीहरि भुजमा पधारिया छे। सुंदरजी भाई हरजी भाई बन्ने भाईओ सेवा मा छे। भगवान एक दुखद घटना जोई, हरजी भाई नो लोभी स्वभाव जोयो अने लोभी स्वभाव विषे हरजी भाई ने टकोर करी। आओ आ प्रसंग आ तरंग में आपणे श्रवण करिए। आखी दुनिया आजे लोभ अने लालच में डूबेली छे। कहेवाय छे पापनो बाप लोभ छे। स्नेह मूलानी दुखानी व्याधयो रस मूल कहा, लोभ मूलानी पापानी त्रयम त्यक्त्वा सुखी भवेत। ભારતના ઋષિ મુનિઓએ લખેલી આ વાત બધાએ યાદ રાખવા જેવી છે। બધાએ કોઈ પણ દુઃખ છે ધ અલ્ટિમેટ રીઝન બિહાઇન્ડ એની અનહેપીનેસ ઇઝ એટેચમેન્ટ। નંબર ટુ, વ્યાધયો રસ મૂલ કહા, કોઈ પણ રોગ એના અંતિમ કારણમાં રસ જીવવા શક્તિ જ કારણ છે। અને નંબર થ્રી, કોઈ પણ પાપ માણસ કરી રહ્યો છે દુનિયામાં કોઈ પણ જગ્યાએ, લોભ મૂલાની પાપાની, એ બધા પાપનું અંતિમ કારણ છે લોભ લાલચ, મફતનું મેળવવાની દાનત। આખી દુનિયાનું મોટામાં મોટું પાપ છે। ભાગવતમાં લખ્યું કળિયુગના માણસોને મહેનત વગરનું મફતનું મેળવવાનું તાન વધશે। અત્યારે જુઓ થોડા દિવસે શું આવે છે, કોણ બનેગા કરોડપતિ, સો કરનારા અબજોપતિ બની ગયા અને સોમાં જનારા હજી રોડ ઉપર જ છે। નિર્મલ બાબાનો દરબાર, બોલો નિર્મલ દરબાર આમાં હાથ કરે પાકીટ ભરાઈ જશે, લોકો પાકીટ ખુલ્લું રાખે, આપણે કરવું જોઈએ દાદા। હા સો પાખંડ ચાલ્યું છે દાદા, અમે તો સાધુ છીએ, આવું તો થોડું ઘણું, અમે તો કોક ભક્તો વાત કરીને ક્યારેક ઝલક અમને જોવા મળી જાય, તમે તો એની અંદર રહ્યા છો, રાત દિવસ જોવો છો, તોય જાગતા કેમ નથી, અમને એ ચિંતા છે મોટી। બોલો આમ પાકીટ ઊંચું કરે ને આમ આમ હાથ કરે ને એમ જો પાકીટ ભરાઈ જતા હોય તો સુકામ 5000 રૂપિયા ટિકિટ લે છે, સુકામ લે છે દાદા। આ બધા કળિયુગના લક્ષણ છે, મેં તમને વારંવાર કહ્યું હતું કળિયુગમાં મોટામાં મોટું લક્ષણ શું છે, સત્યમાં લોકોને પ્રતીતિ નહીં થાય અને અસત્યમાં લોકોને તુરંત પ્રતીતિ થશે। તમે ખોટું બોલશો ને, ખોટું કરશો ને, તો તમારી પાછળ મોટો પ્રવાહ એની મેતે આવશે, એની મેતે આવશે, અને તમે સાચા હશો ને ઓહો ચારે બાજુથી ભાલા ભાલાને ભાલા ખાવા પડશે। કળિયુગમાં સત્યની બહુ મોટી કસોટી થાય છે, બહુ મોટી કસોટી। એટલે
લોભ ઉપર આખી કથા છે દાદા, એટલે એમ કહી શકાય અત્યારના સાંપ્રત સમયની આખી કથા છે. લોભી માણસ કેવા હોય, લોભીના વિચાર કેવા હોય, લોભી સત્સંગમાં આવે, ભગવાનની બાજુમાં આવી જાય, સાધુની બાજુમાં આવી જાય, તોય કેવો પથ્થર જેવો રહે છે. આ ભગવાન સ્વામિનારાયણનો સત્ય દાખલો, ભગવાન તો ભગવાન છે પણ આપણને સમજાવવા માટેની આ કથા છે. ઘર ઘરમાં એકાદ લોભી પાત્ર તો હોય જ છે. એ પાત્રને ટાર્ગેટ ન કરીએ પણ આપણામાં પણ ક્યાંક લોભ પડ્યો હોય વિચારવાનું છે. ચાલો. હરિતિહાસે ચલત ભયે, હરિતિહાસે ચલત ભયે, તેરા પુર પ્રતિ આય, કછુ દિન તિહા રહી કે માન કુવે મે રહાય, અદા ભાઈ તેહિ પૂર કે નૃપતિહિ જો રહેવો, હરિકુ રખે નિજ ભુવન પ્રતિ અલૌકિક ભાવ લેવો, અલૌકિક ભાવ લેવો. ભગવાન શ્રી હરિ કાળા તળાવથી ચાલ્યા તે તેરા ગામ આવ્યા. ત્યાં થોડા દિવસ રહીને પછી માનકુવા ગામ આવ્યા. આ બધા એવા ગામો છે, અમે ગયા છીએ, દર્શન કર્યા છે, કચ્છના હરિભક્તોની નિષ્ઠા નિહાળી છે. નટુ દાદા, કચ્છના ભક્તોનો સત્સંગ, એની સમજણ, એનું સમર્પણ જોયું છે ને, એટલે એમ થાય કે ધન્ય છે ભક્તોને. હા, ધન્ય છે ભક્તોને. દેશની અને ધર્મની સેવામાં કચ્છી ભક્તો બહુ આગળ છે, બહુ આગળ છે. હા, ઘણી નાની ઉંમરમાં સૌથી પહેલી વિદેશ યાત્રા જ અમારી આફ્રિકાથી, કચ્છના ભક્તોથી શરૂ થઈ. એટલે એ હરિભક્તોને જોયા પછી એમ થાય કે કેવું સમર્પણ, કેવો નિર્મળ પ્રેમ, સાધુમાં કેટલી દિવ્યતા. કચ્છ એટલે સૂકું રણ હતું, લોકો પાસે પીવાનું પાણી નહોતું. પણ આજે કચ્છમાં તમે જાઓ ને, અમેરિકાને શરમાવે. હા, અહીંયા અમેરિકાને શરમાવે એટલું નહીં, લંડનને શરમાવે એવો વૈભવ એ લોકોએ કચ્છમાં ઊભો કર્યો છે. તમે જાઓ એક એક ગામ, હું તો ગયો છું એટલે ગામમાં એક માણસ સુખી થાય ને તો આખા ગામની ચિંતા પહેલા કરે. સરકારે તો રોડ પછી કર્યા, એ લોકોએ, કચ્છના ભક્તોએ પોતાના ગામમાં પાકા રોડ વિદેશના પૈસાથી કર્યા. પહેલા આખા એશિયામાં રિચેસ્ટ વિલેજ બળદિયા ગામ છે, સેકન્ડ રિચેસ્ટ વિલેજ ઇન ધ એશિયા, આખા એશિયા કોન્ટિનેન્ટનું, એ પણ બળદિયાનું, બળદિયાની બાજુનું માધાપર, વિચારો તમે. અને આખે આખા ગામ ભગવાન સ્વામિનારાયણની નિષ્ઠાવાળા. હા, આખા ગામ ચાંદલાવાળા સિવાય બીજો મળે નહીં તમને. સવારે જાગો ને ચારે બાજુ ગામો ગામ, ચોવીસે ચોવીસ ગામમાં ઝાલરો રણતી હોય. હા, એટલા માટે જે પ્રજાને પોતાના દેશનું ગૌરવ હોય છે ને, એ પ્રજા જ આ પૃથ્વી ઉપર ટકી શકે છે. સ્વામી વિવેકાનંદ બહુ તેજસ્વી હતા અને તેજાબી પણ હતા. એમનું એક પ્રવચન છે, ધ અર્થ ઇઝ એન્જોયડ બાય ધ હીરોઝ, ધીસ ઇઝ અનફેઇલિંગ ટ્રુથ. કડવું સત્ય છે કે આ દુનિયામાં જીવવા માટે કહેવાય છે ને બે જ રસ્તા છે, કાં ખૂણામાં બેસીને રડી લો અને કાં બહાર નીકળીને લડી લો. કાં તો ખૂણામાં બેસીને રડી લો, એ પણ રસ્તો છે, અને કાં પછી બહાર નીકળીને લડી લો. આ જગતનો રસ્તો બતાવું છું, તમે બધા બાહ્યો ના ચડાવી દેતા. કચ્છના ભક્તોને દેશનું પણ જનુન એવું, કદાચ તમે જાણો કે ન જાણો, હું તો જાઉં છું એટલે મને ખબર છે. આજે પણ કેટલા કચ્છી હરિભક્તો સાથે અમે સંતો સંકળાયેલા છીએ એટલે ખબર છે. ગુજરાત ઉપર આપત્તિ આવી,
ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલતું હતું 1971માં, કદાચ હું ન ભૂલતો હતો, બરાબર 1971માં ભારત પાકિસ્તાનનું યુદ્ધ ચાલે, પાકિસ્તાનના બોમ્બર પ્લેનોએ ભારતનો રનવે તોડી નાખ્યો, ભુજનું એરપોર્ટ તૂટી ગયું, ઇમરજન્સીમાં મિલિટરીને ઉતારવાની હતી. હવે એરપોર્ટ જ રનવે તોડી નાખ્યો તો મિલિટરીને ઉતારવી ક્યાં, એટલો મોટો પ્રશ્ન હતો. અને આવા યુદ્ધના સમયમાં પૈસા આપવા છતાં કોઈ કોન્ટ્રાક્ટર કે કંપની રનવેનું કામ કરવા તૈયાર નહીં. અને એ સમયમાં ભુજની બાજુનું ગામ માધાપર, માધાપરના બહેનોએ નક્કી કર્યું કે આપણે મરી જશું પણ દેશને બચાવી લેશું. માધાપર ગામના બહેનો, આખા ગામના બહેનો નીકળી પડ્યા, કચ્છી બહેનો, તમે વિચારો. અમે દેશની એ આર્ય રમણી અમર છે ઇતિહાસમાં બહેનો બહાર નીકળ્યા. રનવે બહેનોએ રિપોર્ટ કર્યો, મિલિટરીના પ્લેનો ઉતર્યા, ભારત યુદ્ધમાં જીત્યું. એટલું જ નહીં, આ યુદ્ધમાં જીત્યા પછી ભારતના તે સમયના રાષ્ટ્રપતિએ ખાસ કરીને માધાપર ગામના બહેનોને બહુ મોટી સંખ્યામાં ગિફ્ટ આપવાનું નક્કી કર્યું. સાંભળો હજી વાત. અને માધાપરના બહેનો રડી પડ્યા કે અમારા દેશ માટે અમે કામ કરીએ અને અમારાથી ભેટ લેવાય? કદાચ આ લોકોના બોમ્બ પડ્યા હોત તો શું અમે બચવાના હતા? આજે રનવે તૂટ્યો, કાલે અમારું ગામ ને પરમ દિવસે અમે મરવાના હતા. આની ભેટ ન લેવાની હોય અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ, આવું કોઈ પણ જગ્યા મારા દેશ માટેનું કામ હોય અમને કહેજો. વિચારો દાદા, કેવી દેશ દાજ, કેવી દેશ નિષ્ઠા હોવી જોઈએ કે નહીં? પાકિસ્તાનની બોર્ડર ઘણી બધી જગ્યાએ ભારતમાં લાગે છે, એમાંની એક જગ્યા છે કચ્છ. કચ્છને પણ પાકિસ્તાનની બોર્ડર નજીકથી લાગે છે, હું તો જાણું છું એટલે કહું. એ બોર્ડર પર કેસરા પરમેશ્વરા એક હરિભગત થયા. નામ શું હતું એનું? શું નામ હતું? આજે પણ કચ્છના લોકો જાણે છે, આજે પણ એ કામ ચાલે છે. આ કેસરા બાપાએ એને પરમેશ્વરા કીધા લોકોએ. શું કીધું? ભગવાન નામ પડ્યું એનું. કેમ નામ પડ્યું? એમને ખબર પડી કે આ સરકાર કે આ બધું તંત્ર એ તો આપણે લડાવશે જ નહીં, ક્યારે આવે, આપણે આપણા દેશ માટે કંઈક કરવું પડે. આજે વાતે વાતે લોકો મોદી ઉપર પ્રહારો કરે, ગાળો દે, ગમે તે માણસ હાલતો ચાલતો. સરકાર સારું કામ કરે છે ને કોસે છે, અને આના પહેલાં કેટલું ખોટું કર્યું છે ત્યારે કોઈ બોલી નહોતા શકતા. આ કેસરા બાપા એવું કામ કર્યું કે આ સરહદને સુરક્ષિત કરવી પડશે. એમણે એટલી મોટી ઝુંબેશ ઉપાડી, આ ઝુંબેશ આજે પણ ચાલે છે. એ ઝુંબેશ ચલાવનારા હરિભગત બહુ જ સારા છે, આપણા ગુરુજીના અતિ હેતવાળા છે. હું નામ લઈશ આજે, રૂડા બાપા. એમના બે દીકરા છે, આફ્રિકામાં છે ગોવિંદભાઈ અને હરજીભાઈ, હરીશભાઈ. આ બંને દીકરાઓ પણ અતિ હેતવાળા છે આપણા. રૂડા બાપાએ કચ્છમાં વાડી કરી છે. એ વાડીની કેરી એકવાર ચાખી હોય તો આખી જિંદગી રૂડા બાપાને ભૂલો નહીં. નામ શું છે એનું? રૂડા બાપા. સરહદ ઉપર કેવું કામ કર્યું એ લોકોએ? પ્રશ્ન થાય છે એ બધા કેવા છે, ઉપરના લેવલના પ્રશ્ન ખરેખર જુદા હોય છે, નીચેના લેવલના પ્રશ્ન ખરેખર જુદા હોય છે. એ લોકોએ સરહદ ઉપર રહેલા તમામ ગરીબો માણસોને એટલી મદદ કરી, એટલા બધા સાચવા, એટલા બધા સાચવા કે નહીં માનો કે ભારત અને પાકિસ્તાનની સરહદ એકદમ એવી છે કે ત્યાંથી બધી જ કારોબારો ખોટો થઈ શકે એવો છે. પણ આ કચ્છી ભક્તોની તાકાત એટલી બધી છે કે પાકિસ્તાન કેટલા પ્રયત્ન કરે છે છતાં પણ ત્યાંથી ઘૂસપેઠ નથી કરી શકતો. અને સાચવનારા કોણ છે ખબર છે? એ બોર્ડર ઉપર, સરહદ ઉપર રહેનારા મુસલમાનો. રૂડા બાપાએ 5000 પરિવારોને સાચવા છે. કેટલા? હું એટલે કહું છું, દેશ અને ધર્મ એની વાત આવે ત્યારે આપણે એક થવું જોઈએ. ત્યારે આપણે વ્યક્તિને ન જોવો જોઈએ, અમારા દેશની સલામતી કેમાં છે એને જોવું જોઈએ. આપણો વ્યક્તિગત સ્વાર્થ ન જોવો જોઈએ. મારા ગામમાં શું થયું, મારું શું કામ થયું એમ નહીં, દેશ આખો સલામત તો આપણે બધા સલામત, ધર્મ આખો સલામત તો આપણે બધા સલામત. અને દેશ જ તૂટી ગયો તો માટે દેશ અને ધર્મ એના પ્રત્યે આપણને ચોક્કસ ભાવના હોવી જ જોઈએ.
બંને અરસપરસને બળ દેશ દ્વારા ધર્મનું પોષણ થાય છે અને ધર્મ દ્વારા દેશનું પોષણ થાય છે. માટે ક્યારેક પણ આપણને અવસર મળે, આપણે તો અમેરિકામાં છીએ, આપણને અહીંથી દેશની સેવા શું કરવાનું મળે, પણ દેશના લોકોને સાચી વાત કરી, સાચી દિશામાં પ્રેરણા આપવી, એ પણ એક દેશની સેવા છે. ભગવાન રામના કામમાં ખિસકોલી આવી એ પણ ફાવી ગઈ. હા, આપણે જાણીએ છીએ ને, એટલે આ રામનું કામ છે, સત્યનું કામ છે, ધર્મનું કામ છે. માટે પૂજ્યપાદ ગુરુજી, સારા સારા સંતો, સારા સારા ધર્મગુરુઓ પુષ્કળ મહેનત કરે છે, એટલે થોડી ઘણી દેશમાં સ્ટેબિલિટી, સારા કામ થઈ રહ્યા છે, સારી વાતો થઈ રહી છે, સારા દિવસો, કેટલા સારા દિવસો, કેટલી મોટી સલામતી, કેટલી મોટી સલામતી દેશ અનુભવી રહ્યો છે આખી દુનિયામાં. ત્યારે આપણે, આપણો દેશ સલામત બન્યો છે, વધારે સલામત થાય. હું પણ સમજું છું, એક નાનો ઘર હોય, એ ઘરને સાફ કરવું હોય, ઘરના બધા માણસને 100% સંતોષ આપવો હોય, એક ઘરના 5 માણસને તમે સંતોષ ન આપી શકો, 100% આપી શકો? આપી શકો? દીકરો કે મારે BMW લાવવી છે, દીકરી કે મારે ઓડી લાવવી છે, ઈચ્છા પૂરી થાય છે બધાની? તમારા ઘરમાં પ્રશ્ન નથી? તો 100 કરોડના દેશની અંદર લોકોની અપેક્ષાઓ રાજા પૂરી કરી દે, આ શક્ય છે? રાજાનો ધર્મ લોકોની અપેક્ષા પૂરી કરવાનો નથી, રાજાનો ધર્મ લોકોને સુરક્ષા આપવાનો છે, અને એમાં સરકાર સંપૂર્ણ અત્યારે સફળ છે. લોકો તો હવે ખોટી દિશામાં વળી ગયા. અમારું શું સારું કર્યું? સરકારે રોડ સારા કર્યા, અમારું શું સારું કર્યું? એટલા માટે કચ્છની વાત ચાલે છે, કચ્છના ભક્તોની વાત ચાલે છે. 13 ગામમાં મહારાજ ત્યાંથી માનકુવા પધાર્યા. ત્યાંના ગામધણી દરબાર અદાભાઈ, તેમને અદાભાઈએ શ્રીહરિને પોતાને ઘેર રાખ્યા, સેવા કરીને અલૌકિક લાભ લીધો. અદાભાઈ ઘણા સારા હરિભક્ત હતા. તેમણે દશેરા અને માણેક ઠારી, એટલે કે શરદ પૂર્ણિમા, તેનો ઉત્સવ સ્નેહભાવથી કરાવી, ભગવાન શ્રીની પૂજા કરી. કચ્છ દેશમાં સુતાર, કણબી, હરિભક્ત ઘણા હતા, તે સિવાયના લોહાણા, વિપ્ર, વાણિયા અને રાજગર પણ ઘણા હરિભક્ત હતા. પછી શ્રીહરિ ભોજાવ્યા. ત્યાંના રાજાએ ઘણું સન્માન કર્યું. ગિરિજીભાઈ અને સુંદરજીભાઈ બંને ભાઈ સુતાર હતા. તેમણે શ્રીહરિને પોતાને ઘેર પધરાવ્યા, ઘણા દિવસ સુધી રાખ્યા, સારી સેવા કરી. ભુજનગરમાં ઘણા હરિભક્તો હતા, બધા ઊંચી જ્ઞાતિના હતા. તે બધા વિપ્ર, નાગર, કાયસ્થ, વાણિયા, લોહાણા, મલ્લ, પરજિયા, સોની અને લુહાર વગેરે કારીગરો પણ કેટલાક સત્સંગમાં હતા. પૂરમાં રાજગર હરિભક્તો હતા. તે રોજ ઘણા જ ભાવથી શ્રીહરિની મેવા, મીઠાઈ અને ફૂલહાર લાવીને વારંવાર પૂજા કરતા. સુંદરજીભાઈ અને ગંગારામ મલ વગેરે બધા હરિભક્તો નિત્ય શ્રીહરિની પાસે ઘણા જ પ્રેમ ભાવથી આવતા અને વિવિધ પ્રકારના ઉપચારોથી શ્રીહરિની પૂજા કરતા. હિરજીભાઈ ઘણા સારા સત્સંગી હતા, પણ તેવી જ રીતે તેના અંતરમાં લોભ પણ ઘણો હતો. સત્સંગી પણ સારા હતા અને લોભ પણ સારો હતો. કેવો લોભ હતો હવે એની કથા ચાલુ થાય છે. કોઈ બીજા હરિભક્ત આવીને ઘણા જ પ્રેમભાવથી સરસ રીતે શ્રીની પૂજા કરતા હોય ત્યારે તેને દેખીને હિરજીભાઈને મનમાં હરખ થતો નહીં. એને એમ થાય કે આટલા બધા ફૂલ ને આટલું બધું ચંદન ભગવાન માટે બગાડાય? ભગવાન માટે તો આ બધું નાશવંત છે. અક્ષરધામની દ્રષ્ટિ આ બધું તો કેવું છે? વિષ્ટાના ક્યારા જેવું છે. હવે ચંદન લાવો તોય શું ને ના લાવો તોય શું? અરર ભગવાન માટે આટલો બધો ખર્ચો? તેમની એવી સહજ પ્રકૃતિ હતી, કોઈ હરિભક્ત શ્રીહરિને માટે ખર્ચ કરે તે જોઈને હરજીભાઈથી સહન થતું નહીં, બળતરા થતી. બોલા, હરજીભાઈ જેવા ઘણા હોય છે કે નહીં અત્યારે? દાદા, એક એક લાઈન બધી કામ લાગે એવી છે. બીજા હરિભક્તો આગળ તેઓ વાત કરતા. હવે આવી વાત શ્રીજી મહારાજને તો કહેવાય નહીં, એટલે બીજા હરિભક્તો આગળ શું વાત કરતા સાંભળજો બધા ધ્યાનથી. તમે બધા હરિભક્તો તો બાળક જેવા છો, જાજુ સમજતા નથી. ભગવાન તો લક્ષ્મીપતિ છે, સમગ્ર વિશ્વને લક્ષ્મી આપનારા જ એ છે, પછી આપણે એને આપવાની શું જરૂર? તે રીતે તેમના સંતો પણ એવા મહાન છે.
અને સંતોને તો ત્યાગ જ રૂચતો હોય, ત્યાગમાં જ એમની શોભા છે, એમાં એમનો પ્રતાપ છે. હવે સંતોને પછી આ રસાસ્વાદ તો દુઃખદાયક છે, તમે સારી સારી રસોઈ આપો, સારા સારા મેવા મીઠાઈ લઈ આવો, તમે સંતોની સેવાની ઉલટાની કુસેવા કરો છો, સંતોના ત્યાગમાં તમે વિઘ્ન નાખનારા છો. આવો ઊંચો ઉપદેશ કોણ આપતા બોલો? નટુ દાદા હરજીભાઈ આપતા. કોને આપતા? હા, એમના ઘરે ઉતારો હતો. સુંદરજીભાઈ ને હરજીભાઈ બે ભાઈ હતા. સુંદરજીભાઈ ખૂબ ઉદાર હતા, હરજીભાઈ ખૂબ લોભી હતા. ઘરમાં કોણ કોણ આવે છે, સેવા કરે છે, બધી ખબર હોય એટલે એ પાછા બિહારીને અલગ બ્રહ્મ જ્ઞાન આપે. બોલો. દાદા બહુ ખતરનાક વાતો છે આ બધી. હા, આ શાસ્ત્રમાં લખાણી છે એટલે કહી શકીએ, અને આવી વાતો સાંભળીએ ને ત્યારે લોકોને એમ થાય કે વાત તો સાચી લાગે છે. કેમ સાચી? એક, માણસ ભૂલ કરે છે ને, સમજી શકાય, ચાલો કે મનુષ્ય માત્ર ભૂલને પાત્ર. ભૂલ કર્યા પછી બીજી મોટી ભૂલ માણસ શું કરે છે કે પોતે ભૂલ નથી કરી એવું સાબિત કરે છે. હરજીભાઈ લોભી છે, સેવા કરતા નથી, મૂંગા બેઠા બેઠા બીજા કરે ને કરવા દે ને તોય વાંધો નથી. સાચી વાત કે ખોટી વાત? પણ પાછા બીજાને શું બ્રહ્મજ્ઞાન આપે છે કે ભગવાન તો લક્ષ્મીના પતિ છે, જીવ પ્રાણી માત્ર લક્ષ્મી આપનારા જ એ છે, પછી આપણે એને આપવાની ગયો કઈ? આ તો તમે અવળી ગંગા ચલાવો છો. લોકોને મગજમાં ઉતરી જાય કે નહીં? બોલો દાદા, ઉતરી જાય કે નહીં આવી વાત? મેં કીધું ને, અસત્યમાં તરત પ્રતીતિ આવે બધાને. હમણાં બહુ ચાલુ છે ઇન્ડિયામાં. હમણાં હમણાં પદ્મનાભેશ્વરનું મંદિર ખુલ્યું ત્રિચીના પલ્લીમાં, ખબર છે ને? નીલકંઠ વર્ણી પણ ત્યાં ગયા છે. રિચેસ્ટ ટેમ્પલ ઓફ ધ વર્લ્ડ, એટલું બધું સોનું છે, એટલું બધું ગોલ્ડ છે. સમજી શકાય કે એટલું બધું ભેગું ન કરવું જોઈએ. હવે થઈ ગયું છે કોઈ પણ કારણસર, મેનેજમેન્ટ હશે, એક મિસમેનેજમેન્ટ જે હોય તે આપણે દોષ નથી દેવો, પણ હમણાં હમણાં એટલું બધું ચાલ્યું છે. લેખકો મંડી પડ્યા છે લખવા માટે, વિડીયોવાળા મંડી પડ્યા છે વિડીયો દ્વારા કે ભાઈ તમે મંદિરોમાં પૈસા આપવાનું બંધ કરો, મંદિરોમાં પૈસા આપવાનું બંધ કરો. મંદિરમાં ક્યાં જરૂર છે? બરાબર, મંદિરમાં ખોટા ખર્ચા થઈ રહ્યા છે. સાચી વાત છે, કોઈક જગ્યાએ ખોટું છે, આપણે એમ નથી કહેતા નથી, એમ કેવું જોઈએ, વિવેકથી આપો, વિચારીને આપો, એ વસ્તુમાં હું પણ સંમત છું. પણ આજે આ સ્ટેડિયમો બનાવ્યા છે દુનિયાભરમાં, ઇન્ડિયામાં તમે જુઓ, ક્રિકેટના કંઈયા જુઓ, બરાબર, એના ખર્ચા, એમાં ગેમ રમાય એના ખર્ચા, એમાં ટિકિટો એના ખર્ચા. હવે ગેમ, એક એક ગેમ રમાય છે એની પાછળ 200-400 મિલિયન ડોલરનો ખર્ચો હોય છે. સાંભળજો, અહીં ફૂટબોલ રમાણો કે ઇન્ડિયામાં ક્રિકેટ રમાણી, બરાબર, કરોડો રૂપિયાનું ઈંધણ મૂકાણું, એમાં શું ફાયદો તમે મને કહો? એક રૂપિયાનો ફાયદો ખરો? એક રૂપિયાનો ફાયદો ખરો? આ થિયેટરો, બરાબર, કેટલી મોંઘી ફિલ્મો બનાવે છે, કેટલો ખર્ચો, બરાબર. ખાલી ઉજળા ચહેરા એ લોકોના હોય છે, ઉજળા પડદા ઉપર આવી જાય છે, કેટલો ખર્ચો સિનેમા થિયેટર મૂવી પાછળ થયો? કોઈ ભણનો દીકરો બોલે છે કે ખોટો ખર્ચો થઈ રહ્યો છે? કોઈ બોલે છે? અને આ બધા મૂર્ખાઓ એવા લેખો છાપે છે, એવું લખે છે, એટલે કહેવાનું મન થાય કે આ કળિયુગ હવે કપડાં કાઢીને નાચવાનું શરૂ કરી રહ્યો છે. હા, હવે શરૂ થઈ ગયું છે, એટલે આપણે સાવધાન થવું પડશે. જો આવી વાત હોય, અસત્ય હોય, તો તરત લોકોને પ્રતીતિ આવી જાય. એકદમ સાચી વાત. હા, આમ લોભ તો પડ્યો જ હોય, અને કોઈક જગાડનાર મળે તો જાગી જ જાય. અને સાચી વાત હોય, આપવાની વાત હોય, દાન ધર્માદાની વાત હોય તો આપવું ન આપવું એના માટે મારી વાત નથી. માણસ ભૂલ કરે છે ને, એ એટલી મોટી ભૂલ નથી, પણ ભૂલ કર્યા પછી બીજો કોઈ સાચું કરતો હોય, સાંભળજો, પહેલી ભૂલ ભૂલ કરવી, બીજી ભૂલ પોતાની ભૂલ થઈ છે સ્વીકારવું નહીં, પણ મેં તો ભૂલ કરી જ નથી, હું તો દૂધે ધોયેલો છો, એટલો બધો પોતાની જાતને ધોળો સાબિત કરવો, આ બીજા નંબરની મોટી ભૂલ છે. એના કરતા મોટી ભૂલ કોઈક સાચું કરે છે, કોઈક સાચા રસ્તે ચાલે છે, બરાબર,
એને ખોટો સાબિત કરવો. હરિભક્તો બિચારા ભેટ આપે છે, સંતોને સારી રસોઈ આપે છે, આ ખોટું કહેવાય? ખોટું કહેવાય? અને આમણે બ્રહ્મજ્ઞાન શું શરૂ કર્યું કે તમે તો આ સંતોને વિઘ્ન નાખો છો, આ સેવાની આ તો કુસેવા છે. અને આ લક્ષ્મીના પતિ, એને વળી લક્ષ્મીની શું જરૂર, બધાને આપી જ છે એને, તો આપણે પાછા એને આપીએ પગમાં, આ તો અવળી ગંગા. મગજમાં કેવી વાત ઉતારી દે. કહેવાય છે ને, સોનીના સોન લુહારનો એક ભૂક્કો બોલાવી દે. હા, અવળી વાત, ખોટા માણસો એટલા ચાલાક હોય છે. અને જીવ પ્રાણી માત્રને જલ્દી મગજમાં ઉતરી જાય, કારણ કે ખોટું બધાને ગમે છે. ઢાળવાળો રસ્તો, પાણીને ગમે ત્યાં ઢોળો, ઢાળમાં તો એની મેતે જતું રહે. ઉપર ચડાવવું એમાં તકલીફ છે, સાચું સમજાવવું એમાં તકલીફ છે. ભારતના એક બહુ સારા સંત એને પ્રશ્ન પૂછ્યો કે સ્વામીજી, મંદિરોમાં સત્સંગમાં ગણ્યા ગાંઠા માણસો હોય, અને આ તમે જુઓ બાર મોજ શોખ હોટલ ખાણા પીણા એમાં આટલી બધી ભીડ, આનું કારણ શું? પેલા સંતે સરસ કહ્યું, હું થોડા દિવસ પછી જવાબ આપીશ. ચાર પાંચ દસ દિવસ ગયા, એકવાર જતા હશે બજારમાં. એમણે કહ્યું, ચાલો આપણે સોનીની દુકાનમાં ગયા, મોટી સોનાની દુકાન, આપણે અહીંયા ટ્રોપિયાની દુકાન છે ને, અમે ઘણીવાર જઈએ છીએ, ગમે ત્યારે જઈએ ને દાદા, ખાલી ખમ હોય બોલો, ગમે ત્યારે જઈએ ત્યારે. અને હા, મેં પેલું રેસ્ટોરન્ટ છે, ગમે ત્યારે જોઈને બાકડા ઉપર બહાર બેઠા હોય બોલો. ને આ બાજુનું રેસ્ટોરન્ટ છે ને, ત્યાં તો પેલો શનિવારના દિવસે દારૂના બોટલ ખડ કાઢતો હોય ને પેલી ટ્રક, આખી બોટલ ટ્રક ભરાય ને એટલી બોટલો નીકળે છે બોલો. પેલા મહાત્માએ કહ્યું કે આ સોનીની દુકાન છે, સામે સબ્જી મંડી છે, તો અહીંયા ભાઈ ભીડ નથી ને, ત્યાં કેટલી બધી ભીડ છે. પેલાએ કહ્યું, બાપજી, સોનું ખરીદનારા કંઈ ઝાઝા થોડા હોય? પેલા સંતે ત્યારે જવાબ આપ્યો, મારે તને એ જ વાત જવાબના રૂપમાં કેવી છે, આપણે સત્સંગ કરીએ છીએ ને, સોનાને ઝવેરાત જેવી વાત છે. આટલી મોંઘી વસ્તુ એના ગ્રાહક ઝાઝા ન હોય, સબ્જી મંડીમાં ઝાઝા ભેગા થાય, એમ જગતના મોત શોખ પતનનો રસ્તો છે, વિનાશનો રસ્તો છે. કેવો રસ્તો છે? વિનાશનો, પણ બધાને ગમે એવો છે, એટલે ત્યાં બધા ઝાઝા થાય. ઝાઝા મરવાવાળા છે, તરવાવાળા તો, મુક્તિને ચાહનારા તો બહુ ઓછા છે, ભુક્તિને ચાહનારા છે. ક્યારે ટોળું જોઈને આપણે ગભરાવવું ન જોઈએ, ક્યારે સંખ્યાબળ જોઈને આપણે ડરવું જોઈએ નહીં. સાચા હોઈએ તો સાચી વાત નિર્ભય થઈને, નિર્ધડક થઈને સ્વીકારવી પણ જોઈએ અને કહેવી પણ જોઈએ. હવે એક તો ભૂલ કરવી છે, પોતે કશી સેવા કરતા નથી. નંબર બે, કોકને તો એમ થતું હશે ને કે આ કંઈ સેવા નથી કરતા, એટલે પોતાની સેવા નથી કરતા એ વાતને કેવી છુપાડી દીધી એમણે, કેવું બ્રહ્મજ્ઞાન પ્રગટ કરી દીધું. અને બીજા જે કરે છે સાચું એને પાછા રોકે છે. કળિયુગમાં આ ત્રણ ભૂલ ઘરે ઘરે, મોહલ્લે મોહલ્લે, ગલીએ ગલીએ, દેશ દેશમાં થાય છે, પણ ભારત દેશમાં તો એકે એક માણસો આ જ દિશામાં આગળ વધ્યા છે અત્યારે. એટલે તમને કહું છું, દેશ અને ધર્મ માટે કંઈક કરવાનો સમય છે, આપણે કંઈક કરીએ. શું કહે છે જુઓ, હજી તો આ સંતો આપણને બધા રસ આપે છે, તેમણે આપેલા રસ આપણે તેમને જ પાછા આપીએ, એમાં શું વિશેષતા? સંતોને તો ત્યાગ ગમે, નિસ્વાદીપણું એમનું વર્તમાન છે. તમે આ મોંઘા મોંઘા મેવા લઈ આવો છો ને, સાધુને મોંઘી રસોઈઓ આપો છો ને, એમાં તો સાધુના ત્યાગમાં વિઘ્ન પડે છે. આપણે તેમને કંઈ આપતા નથી, ભગવાનને સંતો જ બધું આપણને આપે છે. હિરજીભાઈ રોજ બધા હરિભક્તોને આવું કહેતા, તેને એક દિવસ શ્રીહરિ સાંભળી ગયા, કાનો કાન મારા જે આંભળી વાત. વળી હરિભક્તોએ પણ શ્રીહરિને આગળ હાથ જોડીને, હરિભક્તોએ પણ શ્રીહરિને આગળ હાથ જોડીને આ બધી વાત કહી. હરજીભાઈ એકે એક હરિભક્તને જેવી રીતે કહેતા હતા એ બધી વાત હરિભક્તોએ જણાવી. શ્રીહરિએ બધી વાત સાંભળી પછી તરત હિરજીભાઈને પોતાની પાસે બોલાવ્યા અને કહ્યું, તમે ઘણા સારા હરિભક્ત છો,
કોઈક માણસને ટકોર કરવી હોય ને તો કેમ કરવી એ હવે શીખવા જેવું છે. સીધા જો તાડુકી પડીએ ને આકાશમાંથી વીજળી થાય એમ સીધો ભડાકો કરીએ ને દાદા, તો આપણે ભડાકો કરીને અમે એ ભડાકો કરે એટલે બધું. મેં તમને કહ્યું હતું ને, આપણી વાત સાચી હોય, સાચી વાત કહેવાની રીત સાચી હોય અને સમય પણ સાચો હોય તો જ એ વાતની અસર સાચી થાય. રાઇટ થિંગ એટ ધ રાઇટ ટાઈમ વિથ ધ રાઇટ પર્સન હેઝ ધ રાઇટ રિઝલ્ટ. દરેક ગ્રહસ્થ ભક્તોએ આ વાત શીખવા જેવી છે. શું મહારાજને ખબર નહીં હોય? નહીં ખબર હોય? એના જ ઘરમાં હતા, નહીં ખબર હોય? ખબર હતી તો તરત મહારાજે એક્શન ન લીધા, કાનો કાન સાંભળી, બીજા હરિભક્તો દ્વારા સાંભળી, પાક્કું થઈ ગયું, 100% નક્કી થઈ ગયું. અને પછી મહારાજ એમને બોલાવ્યા. હવે મહારાજ સરસ વાત કરે છે, પણ સાંભળો દાદા આ ગજબની વાત છે. હા, ગુંદાનો ઠળિયો હાથમાં આવે. આ હરજીભાઈ મહારાજને તમે જુઓ કેવા રમાડી દેશે, ભૂપાઈ દેશે માણસ મહારાજને. હા, હિરજીભાઈને પોતાની પાસે બોલાવ્યા એકાંતમાં. કોઈકને કેવું છે તો એકલા બોલાવો, પ્રેમથી બોલાવો. તમે ઘણા સારા હરિભક્તો છો અને તેથી જ અમને પોતાને ઘેર રાખ્યા છે. સારું તો સારું જ છે ને, તમે અમને તમારા ઘેર રાખ્યા છે. તમારો કેટલો ભાવ છે, પ્રેમ છે, વાત તો સાચી જ છે. અમે સંતો ગુરુજીની કથા સાંભળતા હોઈએ. હમણાં 2 દિવસ પહેલાં ગુરુજી એટલી સરસ વાત કરી, સોનું ભગવાનના મુગટમાં હોય કે પછી કોઈ રાજા મહારાજાના ટોયલેટમાં હોય, સોનાના ટબ કરે છે ને લોકો, સોનાના ટબ કરે, ત્યાં સોનું છે. પણ સોનું તો સોનું જ છે, કિંમત પણ એની સરખી જ છે. સમજો છો ને તમે કેટલી સરસ વાત ગુરુજીએ દ્રષ્ટાંત દ્વારા કરી. સોનું ગમે ત્યાં છે એ સોનું જ છે, એની કિંમત પણ એટલી જ રહેવાની. એમ સદગુણ ગમે તેનો છે એ સદગુણ જ છે, આપણે એનો સ્વીકારવો જોઈએ. દુશ્મનનો પણ સદગુણ સ્વીકારવો જોઈએ અને પોતાની જાતની પણ ભૂલને સ્વીકારવી જોઈએ. આ 2 વસ્તુ દરેક માણસોએ શીખવું જોઈએ. આપણે મોટી મિસ્ટેક કરીએ છીએ, આપણા ભૂલના આપણે વકીલ બનીએ છીએ, આપણી ભૂલના આપણે વકીલ બનીએ છીએ અને બીજાની ભૂલના આપણે જસ્ટિસ બનીએ છીએ. આ નાની વાત પણ બહુ સમજવા જેવી છે. સવારની કથામાં એ જ છે ને, સવારની કથામાં આખો દાદા પ્રસંગ ચાલે છે અત્યારે. દરેક ગ્રહસ્થોને કામ લાગે એવો, ઘર ઘરના ઝઘડાઓ છે. બોલો, અમે છે ને નાના હતા દાદા તો એક્ઝામ આપવા જતા, એટલે અમારી સાથે એક હરિભક્ત સેવા કરવા આવે. ક્યાં હિરજીભાઈ ખરા ને એના એના જેવા વૃત્તિવાળા હતા, એટલે અમારે કંઈ પણ મગાવવું હોય ને એમની પાસે, એટલે બધા સંતો ડરે. અને એ સિવાય અમારે બીજો કોઈ વિકલ્પ હતો નહીં. એટલે સંતોએ લિસ્ટ લખ્યું હોય એમાં 2-3 વસ્તુ તો ઓટોમેટિક બાદબાકી થઈ જ જાય. અને ધાણા તો એમને એટલા બધા દુશ્મન હતા ને, એટલા બધા હાથ જન્મના દુશ્મન હશે. એ શું કે ખબર, હું કોઈ દિવસ આ ધાણા માટે 10 રૂપિયાનો ખર્ચ કરું જ નહીં. હું કામ નાખવા, 10 રૂપિયા હું કામ બગાડવા, નાખો કે ન નાખો ફેર હું પડેલો. હા, બધી જ વસ્તુ. અને ઇન્ડિયામાં તો એવું છે ને કે 50 રૂપિયાનું દૂધ મળે, 45 રૂપિયાનું મળે, 40 રૂપિયાનું મળે, 30 રૂપિયાનું મળે, 25 રૂપિયાનું મળે, બધું મળે. બધી જગ્યા સસ્તું જ ગોતે. પેલો વાણિયો છે ને બેઠેલો, વાણિયો લોભી ને એને ત્યાં બીજો લોભી આવ્યો, લોભ્યા ને ત્યાં લોભી. એટલે થયું શું કે ભાઈ નાળિયેર મળશે તો હા મંદિરે લઈ જવું છે. સારું સારું, વેપારી સારું ગોતીને આપ્યું, મંદિરે લઈ જવું છે ને, એકદમ સરસ છે. કેટલા રૂપિયા? 2 રૂપિયા થાય. એમ કે 2 રૂપિયા આપી દેવાય? મંદિર લઈ જવું કીધું નહીં તમને? મંદિર લઈ જવું છે એટલે સારું નહીં, કેવું આપો? હલકું આપો. એટલે પેલા વેપારી બીજું આપ્યું કે ભાઈ આ થોડું જૂનું છે. કેટલો? 1 રૂપિયો. એનથી સસ્તું નથી છે ને? 8-નો. એનથી સસ્તું નથી? હા છે ને, બહુ જૂનું છે, 25 પૈસા. એનથી સસ્તું નથી તો કે છે ને ક્યાં? હા મેં નાળિયેરી છે ને ઉપર લટકેજો. હા મફતમાં મળશે, ચડી જાઓ ઉપર. આને થયું કે વાત તો સાચી છે, થોડી મહેનત થશે, બીજું શું થશે, ચડ્યો ઉપર.
મહેનત કરીને, ક્યારેય જિંદગીમાં કરેલું નહીં. અને નાળિયેર તોડવા મહેનત કરે પણ નાળિયેર તૂટે નહીં એમ, એ આવડવું જોઈએ, એને ફેરવવાનું હોય એમ બરાબર તો તૂટે, બાકી મજબૂત હોય ને. હવે આને આ કોઈ દી કરેલું ને ઉપર જોર કરવા ગયો ને તો બે ટાટિયા છૂટી ગયા. નાળિયેરની જોડે આ પણ લટકે, ત્યાંથી બૂમો પાડે. હા વેપારીને કે મને બચાવો, વેપારી કે હું કેમનો બચાવું. એમાં ઊંટવાળો નીકળ્યો, પેલા વેપારી કીધું ભાઈ આને બચાય. ઊંટવાળો કે 250 રૂપિયા લઈશ. કેટલા? ઉપર લટકતો લટકતો બોલ્યો, બાપ 250 નહીં તને 500 આપીશ, તું મને બચાવી લે. પેલો વેપારી નીચે ઉભો હશે, આના કરતા મૂરખ 2 રૂપિયા મને આપો. ઘણી વાર મફતનું મેળવવા જાય ને એની દશા આના જેવી થાય છે. દરેક જગ્યાએ તમે મફતનું શોધો છો. હમણાં એક સત્ય ઘટના મેં વાંચી. સ્વિટ્ઝરલેન્ડમાં સ્વિસ બેંક છે, તમને ખબર છે ને, આખી દુનિયા જાણે છે. ઘણા વર્ષો પહેલાં સ્વિસ બેંક, એની સ્થાપના એ લોકોએ કરી. અતિ સુખી દેશ છે, એટલો બધો સુખી દેશ છે, એ લોકોએ સ્થાપના કરી. એ સ્થાપના કરી અને એ લોકો એનું ફાઉન્ડેશન, બંધારણ એવું કર્યું કે આ બેંકમાં ગમે તે માણસ ગમે એટલા પૈસા મૂકી શકે, એનું નામ પણ નહીં, એની કોઈ લીગલ ઇન્ફોર્મેશન પણ કોઈ જે લીક નહીં થાય, ઓનલી પાસવર્ડથી કામ થશે. બેંક થોડા પર્પઝ માટે કરેલી, પણ આ વાત બધાને ખબર પડી. દુનિયાના માફિયાઓ, દુનિયાના ડોન માણસો, મોટા રાજકારણીઓ, ખોટા કામ કરનારા માણસો, મોટા બિઝનેસમેનો, બધાને આ વાત ગમી. કઈ વાત ગમી? નામે જાહેર ન થાય, માહિતી કોઈ જે લીક ન થાય. તપાસ કરી, એ બેંકનો થોડા સમયમાં એટલો બધો વ્યાપ વધ્યો, એટલો બધો વ્યાપ વધ્યો. સ્વિટ્ઝરલેન્ડની સ્વિસ બેંકની બહાર એક મીટર છે, ક્યારેક એનો વિડીયો જોવા જેવો છે. એમાં કેટલા પૈસા આવે છે ને કેટલા જાય છે ને, એ મીટર બહાર ફરે છે, આજે પણ ઓપન. પણ એ કેટલું સ્પીડમાં ફરે છે ને, શું દુનિયાના લોભિયા માણસો. લોભીનું ધન અને મધમાખીનું મધ ક્યારેય કોઈને કામ નથી લાગતું. બધા પાપ લોભ કરાવે છે, બધા પાપ. આ બેંકમાં એક બીજો લો છે. કેવો લો છે? બધું પાસવર્ડથી ચાલે છે, એટલે કોના પૈસા છે ને કોણ મૂકે કંઈ રેકોર્ડ જલ્દી મળતો નથી. 7 વર્ષ સુધી કોઈ પણ એકાઉન્ટ એમાં કોઈ પણ પ્રકારનું ફેરબદલી ન થાય તો એ એકાઉન્ટ ઓટોમેટિક સીઝ થઈ જાય, બંધ થઈ જાય, અને એ રકમ ત્યાંની સરકાર લઈ લે. હમણાં થોડા વર્ષો પહેલાં આવા 7 વર્ષ સુધી ઇનએક્ટિવ રહેલા એટલા બધા એકાઉન્ટો ભેગાથી એટલી મોટી રકમ ભેગી થઈ. સ્વિટ્ઝરલેન્ડની સરકાર થાકી ગઈ, આટલા પૈસા કરવું શું, આપણે કરવું શું, એનો આંકડો છે. આ સત્ય ઘટના તમને વાત કરું છું. આટલા બધા પૈસાનું કરવું શું? સરકારે દેશમાં વોટિંગ કર્યું કે આટલા પૈસા છે પબ્લિકને આપવા. 4-5 ઓપ્શન રાખ્યા કે તમે વોટ કરો બધા લોકોને, કે આ પૈસા પબ્લિકને વેચી દેવા તો દરેક માણસને આટલા આટલા લાખ ડોલર મળશે, લાખોની સંખ્યામાં ડોલર મળવાના હતા. કે આવું કામ કરવું, કે આવું કામ કરવું. એમાં એક હતું ભાઈ દેશનો ડેવલપમેન્ટ કરવું. તમે નહીં માનો, 92% લોકોએ એમાં શું વોટિંગ કર્યું, કે આ પૈસા તમે દેશના વિકાસ માટે વાપરો. અને આજ આપણા દેશમાંથી હોય તો શું લોકો વોટિંગ કરશે? સમજો છો ને તમે મેન્ટાલિટીમાં ક્યાં માણસ ભૂલ કરે છે. આ પૈસા દેશના વિકાસમાં વાપરો. એટલું જ નહીં, ત્યાર પછી 8% લોકોએ જેણે કીધું હતું કે આ પૈસા પબ્લિકમાં વેચી દો, એની સામે એટલું મોટું જુલુસ કર્યું કે આવી રીતે મફતનું લેવા લેવા ઈચ્છનારા લોકોને દંડ થવો જોઈએ. એના માટે જુલુસો નીકળ્યા, એના માટે ઝઘડા થયા દેશમાં કે તમને મફતનું લેવાની ઈચ્છા કેમ થઈ. એવા દેશો ત્યાં પ્રામાણિકતા, નીતિમત્તા, સુખ, શાંતિ આ બધું ટકે. અને જ્યાં પછી એવા કંઈ લેવા દેવા વગરના માણસો સવારથી સાંજ મફતનું જ પડાવવા પચાવવા માટે બેઠા હોય ત્યાં કંઈ થોડી શાંતિ આવે. એટલે એટલી સરસ આ બધી વાતો છે ને, ધ્યાનથી સાંભળજો. મહારાજે સાંભળ્યું, બોલાવ્યા એક બાજુ એકાંતમાં. તમે બહુ સારા હરિભક્તો છો, અમને તમારે ઘેર રાખ્યા છે. ગુણ તો ગુણ જ છે. કોઈને કડવી વાત કેવી હોય, કેવું લખ્યું? કડવી વાત પણ કડવાશ કાઢી હળવાશથી કહેશો તો લોકોને મીઠી લાગશે. કડવી વાત પણ કડવાશ કાઢી
હળવાશ રાખી અને કહેશો તો લોકોને મીઠી લાગશે. પછી મહારાજ કહે છે, તમે અમને ઘેરે રાખ્યા છે પણ એક વસ્તુ અમને સમજાતી નથી, કંઈ કામકાજ હોય તો કહેજો, કંઈ વસ્તુ જોતી હોય તો કહેજો, આવું તમે અમને ક્યારે કેમ પૂછતા નથી? મહારાજે સીધું બીજાના નામે વાત ન કરી, સીધી પોતાના નામે વાત કરી. અત્યારે તો અમે તમારા મહેમાન કહેવાય અરજીભાઈ, માટે તમારે આવું પૂછવું જોઈએ. આ તો વિવેક કહેવાય, ઘરમાં કોઈ મહેમાન હોય તો પૂછવું જોઈએ. શ્રીજી મહારાજે જુઓ આટલું બધું જાણ્યો છે તો વાત કેવી સરસ હળવેથી કીધી ને, અને આપણે તો સીધો બોમ્બ ગોળો જ નાખીએ. દાદા બધું શીખવા જેવું છે કે નહીં? એક ઘરમાં ઝઘડો થયો, હવે શું થાય? પતિ ને પત્ની, પતિ લોભ્યો એટલો બધો. આ લોભિયાની કથા તો કરવા જઈએ ને તો અઠવાડિયું ચાલે એ કથા. અમને એટલા બધા અનુભવ છે. અમારા અમેરિકામાં એક હરિભગત એવા ભટકાણા છે, એ રસોઈની વાત કરીને બધા સંતો થરથરી જાય, ધ્રુજી જાય કે આની રસોઈ સ્વામિનારાયણ. એક બટેકું લાવે, એક રીંગણ લાવે, એક ટમેટું લાવે, અને એટલી મીઠી વાણી જાણે કે એની જીભ ઉપર તો સરસ્વતી બેઠી પાછી. સ્વામી આ ગ્રોસરી આવી ગઈ, બીજું કંઈ લાવવાનું છે તો કહેજો. અને સ્વામી અમારા ઘરવાળા છે ને એનો બહુ ભાવ છે, થોડી પ્રસાદી લાગજો, થોડી પ્રસાદી. હવે ઘરવાળાને માટે આપીએ તો ઘરધણી માટે આપવી પડે કે ના આપવી પડે? એક બટેકું, એક રીંગણ, એક ટમેટું, અમે સંતો ચાર અને ઈ જણા બે. હવે બોલો શું થાય? અમે ઉપવાસ કરીએ ને તોય પૂરું ના થાય. અરે દાદા એવા માણસો છે એ ભગવાનનું ધોળા દિવસે મુંડન કરીને જતા રહે. તમે આ તો બધા લોભિયાની કથા તો છે ને. રામાનંદ સ્વામીને બધા હરિભક્તો પૈસાની ભેટ મૂકતા, તો સ્વામીએ ગોવર્ધનના ફઈ પુતળીબાઈ બહુ બાહોશ ને બહુ સેવાભાવીને બહુ સ્વામીની પાસે રહેનારા, સ્વામી કીધું હાચવી રાખજો. પુતળીબાઈને રામાનંદ સ્વામી થોડા પૈસા મંદિરના હરિભક્તોની ભેટના હાચવા આપેલા. પછી વર્ષો પછી સ્વામીને કંઈક જરૂર પડી, સ્વામી કીધું કે આ પેલા પૈસા મગાવો, અને પુતળીબાઈ તો ફરી ગયા. પૈસા એના માગો છો? મેં તો આપી દીધા તમને, પૂછો આ પાંચ જણાને. બોલો રામાનંદ સ્વામી ગમ ખાઈ ગયા. સ્વામી અંતર્યામી હતા, જાણતા હતા, હશે સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મોટા સંત બહુ સમજુ હોય. ભગવાને કેવી સરસ વાત કરી, કાનો કાન સાંભળી છે, હરિભક્તો પાસે પાકું કર્યું છે, તો એ હજી વાત કેમ ધીમે ધીમે શરૂ કરી? જોયું, અને હળવાશથી કહેવાય. કેવું કહેવાય દાદા? અને પછી પુતળીબાઈ તો ધામમાં ગયા, રામાનંદ સ્વામી ધામમાં ગયા, સોરી રામાનંદ સ્વામી પૃથ્વી પર હતા, પુતળીબાઈ ધામમાં ગયા. નીલકંઠવરની ફરતા ફરતા માંગરોળમાં આવ્યા ગોવર્ધન, બરાબર. એણે ફઈનું કારજ કરેલું, સુખડી લાવેલા. મહારાજને કહેવાય, વખત મહારાજ તમે સુખડી જમશો? મહારાજ કે વાંધો નહીં, લઈ આવો. સુખડી લઈને આવ્યા, મારા ફઈબાનું કારજ છે, ધામમાં ગયા છે એટલે આ સુખડી જમો. નીલકંઠવરણી બોલ્યા કે સુખડી હાચી પણ ફઈબા ધામમાં ગયા છે ને એ વાત ખોટી. તો કે આવું કેમ કહો છો? તો બહુ મોટા ભગત હતા નીલકંઠવરણી, કે એમને ખબર છે, એટલે જ કહીએ છીએ ભગત હતા ને એટલે જ ધામમાં ગયા છે. પણ બહુ ભક્તિ કરી છે, રામાનંદ સ્વામીના ચાર હાથ હતા. મહારાજ કે રામાનંદ સ્વામીની ભક્તિ બહુ કરી છે ને એટલે જ ધામમાં નરકમાં ગયા છે. હવે નાનકડા નીલકંઠવરણી અને ફઈબાને નરકમાં મોકલવાની વાત કરે કોઈ સાંભળી શકે? મહારાજને ખબર આ તો મને ધોકા મારે સમજતો, પણ ભગવાન હતા ને ચપટી વગાડી. ગોવર્ધનને સમાધિ, અને સમાધિમાં સીધો ગયો નરકમાં, અને પેલી ફઈબાને એવા ધોકાવે એવા ધોકાવે, જમદું તો બૂમા બૂમ કરે. ગોવર્ધન તો જોઈ રહ્યો, ગોવર્ધનને જોઈને મને બચાવ, મને બચાવ, મને બચાવ. રૂવાડા ઊભા થઈ ગયા, હા કંપી ગયો. આવીને ધ્રુજી ગયો, આમ કેમ થયું? નીલકંઠવરણ એક અમે કહેતા હતા ને, તારી ફોયે જેને ગુરુ માન્યા હતા, જેને ભગવાન માન્યા હતા, એની સાથે કપટ રાખ્યું, એના પૈસા ઓળવી લીધા, એના પૈસા દબાવી દીધા, હવે નરકમાં ન જાય ક્યાં જાય? કે જા તપાસ કર. નરકમાં જઈને ફઈબાને પૂછ્યું, ફઈબાએ બધી વાત સ્વીકારી. સમજો છો ને દાદા? આવું છે, બોલો. લોભ એટલો ખતરનાક છે, એટલો ખતરનાક છે, બધી પ્રામાણિકતા ખલાસ કરી નાખે છે લોભ જ્યારે માણસમાં આવે ત્યારે.
બધા પાપના રસ્તા ખુલ્લા કરી નાખે છે લોભ જ્યારે માણસમાં આવે ત્યારે. અને શાસ્ત્રો એમ કહે છે મૃત્યુ લોકના માણસો લોભ પ્રધાન છે. કેવા છે? સ્વર્ગના દેવો કામ પ્રધાન છે, મૃત્યુલોક લોભ પ્રધાન છે, અને પાતાળલોક ક્રોધ પ્રધાન છે. રાક્ષસોમાં ક્રોધ વધારે છે, દેવોમાં કામ વધારે છે, અને મૃત્યુલોકમાં કયું તત્વ વધારે છે? લોભ વધારે છે. શ્રીજી મહારાજે કેટલી સરસ વાત કરી દાદા, મજા આવી છે ને વાત. એક હરિભગતના ઘરમાં ઝઘડો થયો. હવે આ બિચારા પુરુષ લોભી અને ઘરવાળાને કહેવે, એ ઘરે આવીને દરરોજ કકળાટ કરે, અરે તે આટલું બધું તેલ નાખી દીધું શાકમાં, તેલનો બગાડ કરે છે, હવે તેલ આવતા મહિને નહીં લાવું. ઘરવાળા તો બિચારા, જેમ કે આપણે ઇન્ડિયામાં તો હવે બધું આ બધું સોશિયલ રાઇટ હ્યુમન રાઇટ્સ વધે છે એટલે બધું હરખું થતું જાય છે. બાકી જૂના સમયમાં તમને ખબર ને, બેન અને બાળક એટલું બધું શોષણ થયું છે લોકોનું, સ્ત્રી અને પુત્રનું. ત્યારે આપણને થાય કે આપણા દેશમાં અત્યારે સન્નારીઓનું સન્માન થઈ રહ્યું છે, નારી શક્તિ ખીલી રહી છે, બાળકોનું પોષણ થઈ રહ્યું છે, નવો બાળક સારી દિશામાં પ્રગતિ કરે એવી બધા સ્કોપ ખુલી રહ્યા છે. આટલું કામ સારું સરકારે કર્યું છે, પણ લોકો નથી સમજી શકતા. દુઃખી કોણ થશે? અમેરિકાવાળા? આપણે જગાડો, સાચી વાત એને કરો. ગમે તે દિશામાં પેલા બેનને ઠપકાર્યા જ કરે, પછી તેલ વધારે હોય તો, પછી ક્યારેક શાક લાવ્યો તો શાક થોડું વધે તો ખરું, ક્યારેક ઘટે ક્યારેક વધે, તે આટલો બધો બગાડ કર્યો, તારા હાથ ભાંગે આવા છે ને તારા, ક્યારેક વસ્તુ તૂટે ફૂટે. બોલો, પાણી તો પાણી ઢોળે તો પાણી બગાડે છે. થાય શું પછી તમે વિચારો ને? લોભ એટલો બધો ખતરનાક છે. ઘર ઘરની આ કહાની છે. શ્રીજી મહારાજે તો બહુ હળવેથી બીજાનું નિમિત્ત લીધા વિના પોતાથી વાત કરી. ત્યારે હવે જો હરજીભાઈ શું કહે છે સાંભળો, થોડું સાંભળવા જેવું છે. આ હરજીભાઈ પણ એવા પાક્કા છે ને, તમે જુઓ ખરા માણસ કેવો હોશિયાર. તમે અમને પૂછતા પણ નથી, અમે તો તમારા ઘરે મહેમાન છીએ, તમે ઘરમાં રાખ્યા છે, કંઈ વસ્તુ જોતી હોય તો કહેજો, કંઈ કામકાજ હોય તો કહેજો, આવું કેમ હરજીભાઈ? ત્યારે હરજીભાઈ કહે, અરે મહારાજ, હું તો તમારી કેટલી મોટી સેવા કરું છું, તમારે માટે રોજ પાણી તો હું લાવું છું, એ તો બીજા કોઈ લાવતા નથી, તમે જોયું નહીં મહારાજ, જે સેવા કોઈ ન કરે એવી સેવા હું કરું છું, રાત દિવસ જેટલું પાણી જોઈએ તે બધું હું લાવી આપું છું મહારાજ, બીજી કોઈ વસ્તુ લાવે કે ન લાવે તેના વિના ચાલે, પણ મને જવાબ આપો, પાણી વિના એક પળવાર પણ ચાલે? આટલી ઇમ્પોર્ટન્ટ સેવા હું કરું છું. બીજા હરિભક્તો પુષ્કળ મેવા લાવે છે એટલે હું જાણી જોઈને ચૂપ છું કે બીજા લાવે જ છે, તો પછી જે મહત્વની બીજી સેવા એ મારે કરવી જોઈએ. અને બીજા હરિભક્તો જે દિવસ રસોઈ નહીં લાવે તે દિવસે રસોઈ આપવા હું તૈયાર જ છું. કન્ડિશન કેવી? તમે જમવા બેસો ને પ્રેમવાળો પૂછવા આવે, ભગત ભજીયા લાવો ને, લેવા પડશે, લાવે ને દોથો ભરીને નાખી દે, અને પ્રેમ નો એની પૂછવા આવે, ભગત ભજીયા નથી લેવાનું તમારે, એની 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 વાતમાં શું છે? મહારાજ હું તો તૈયાર છું, પોતાનો લોભ પોતે ભૂલ કરી છે સ્વીકારી લેવી જોઈએ, પણ સ્વીકારતા નથી, ઉલટાની પોતાની ભૂલ નથી એવું સાબિત કરવા માટે કેટલી વકીલાત કરે છે, કેટલી વકીલ, અને કેવી ખતરનાક વકીલાત, ને કોની આગળ? માણસ પોતે પોતાની ભૂલનો વકીલ બને છે અને બીજાની ભૂલનો જસ્ટિસ બને છે. આની વકીલાત તો સાંભળો મહારાજ, જે અતિ મહત્વની સેવા છે તો હું કરું છું, અને મહારાજ બીજી વાત દાદા સાંભળવા જોઈએ, આ માણસે જે વાતો કરી છે ને મહારાજ, બીજી વાત મહારાજ કે કયો ને ભાઈ શું, શ્રીજી મહારાજ બે લીટીમાં વાત કરે, આને તો બહુ લાંબુ વ્યાખ્યાન આપી દીધું, હું છે ને બહુ ફૂલણસી નથી, એટલે આ બધા ફૂલણસી થઈ અને રસોઈ આપે ને પોતાનું નામ આગળ આવે એ બધા હું માનતો નથી, આપણે તો ગુપ્તદાન કરમ માનીએ છીએ. અને મહારાજ
અમે જેવું જમતા હોય ને એવું અમે આપીએ છીએ બધાને. અને રામાનંદ સ્વામી પણ આમ જ અમને કહ્યું હતું. એ સ્વામીના શબ્દ મેં બરાબર યાદ રાખ્યા છે. હવે ક્યાં સુધી પહોંચ્યા? બોલો, હવે શ્રીજી મહારાજ કઈ બોલી શકે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજની એક વાત હજી બહુ લાંબી ચાલવાની છે. મહારાજને એવો લોભ્યો ભટકાણો છે ને. શ્રીજી મહારાજ બોલ્યા, મહારાજ કે તમે બહુ પાકા છો, હા, તમે બજારમાં કોઈ ખાવાની ચીજ દેખો છો ત્યારે તમારા બાળકો માટે લાવો છો કે નહીં? તમારા પરિવાર માટે લાવો છો કે નહીં? તો તમને આ સંતો ઉપર બાળકો કે પરિવાર જેટલો ભાવ નથી કે ક્યારેક ઘરમાં બેઠા છે, ઘરમાં મહેમાન થઈને આવ્યા છે તો એકાદ દિવસ સંતો માટે કંઈક લાવીએ, આટલું મનમાં થતું નથી? હવે મહારાજ ધીરે ધીરે આગળ વધ્યા. એટલે તમે તો ખરેખર હરિભગત છો. તમારા જેવા ગળેલા હરિભક્ત કોઈ મેં જોયા નથી. હવે જ્યારે તમારો સમાગમ તેમને થશે ત્યારે જે કાચા છે તે તમારા જેવા બધા પાકા થઈ જવાના. તમે આ બધાને વાત કરો છો ને, એ બિચારા હરિભગત સેવા કરે છે ને, એ બધા તમારા જેવા કેવા થઈ જવાના? હવે તો ભગવાન મળી ગયા છે, બીજું શું કરવાનું બાકી છે? આમ બધા બોલતા શીખી, હવે તો ભગવાન મળી ગયા, આપણું કલ્યાણ થઈ ગયું, હવે ક્યાં સેવા કરવાની જરૂર? હવે તો આપણે અક્ષરધામમાં જ બેસી ગયા. આમ બધા વાતો કરશે, ભગવાન જ બધાને આપનારા છે, હવે આપણે કંઈને આપવાનું હોય? આવું બોલીને ભગવાનમાં પણ આટલો બધાને આપવારૂપ દોષ છે તે તમે બતાવી દીધો છે. તમે બીજા બધા ભક્તોને ભગવાનને આપવું, ભગવાનની સેવા કરવી એમાં દોષ છે, એ દોષ એવો ચોખ્ખો બતાવી દીધો છે કે આ બધા સેવા કરે છે ને એ બધા પણ હવે સેવા કરતા બંધ થઈ જશે. શ્રીજી મહારાજ હજી ઘણું કહે છે અને હરજીભાઈ પણ હજી બેટિંગ કરેવા છે, બરાબર, એ કંઈ છોડેવા નથી. આપણે આ વાત વિશેષ આવતીકાલે શ્રવણ કરીશું. પણ આમાંથી શીખવા જેવું એ છે, નાની વાત છેલ્લે કહી દઉં, કરકસર સારી વસ્તુ છે, કંજુસાઈ સારી વસ્તુ નથી. કોઈ ગુણ ગુણ નથી હોતો, કોઈ દોષ દોષ નથી હોતો. ક્યારેક ક્રોધ છે એ ગુણનું કામ કરે છે અને ક્યારેક ઉદારતા છે દોષનું કામ કરે છે. માટે આપણે જે કંઈ કરીએ છીએ સમજીને કરીએ, વિચારીને કરીએ, સામેનું પાત્ર જોઈને કરીએ. એક બાપ પોતાના દીકરાને સ્કૂલમાં ભણાવવા માટે ખર્ચો કરવાનો થાય અને એ છોકરાને તબડાવે, કેટલું યોગ્ય છે? ઘરમાં રસોડું તમે કરો અને રસોડામાં તેલ નહીં વાપરતા, ઘી નહીં વાપરતા, ચૂલો ખોટો નહીં વાપરતા, બરાબર, તો શું ખાવાનું? શું પછી પથરા લાવો, વઘારી નાખીએ, બીજું શું? સસ્તામાં સસ્તું. ક્યાં લોભ એટલે બધી જગ્યાએ કંજુસાઈ. કરકસર ગુણ છે, મેં તમને કહ્યું હતું દરેક એવરી કોઈન હેઝ ટુ ફેજીસ. દરેક ગુણ દોષ પણ છે, ગુણ પણ છે, કામ ખરાબ છે. પણ એક પુરુષ ને એક સ્ત્રી ધર્મની મર્યાદા પ્રમાણે એકાબીજામાં કામ રાખે છે એ દોષ નથી, ત્યાંથી બહાર જાય તો દોષ છે. ક્રોધ પણ ગુરુ માટે લખ્યું, શિષ્ય માટે, આપણે પિતા માટે લખ્યું કે ગુરુએ શિષ્ય ઉપર ક્રોધ કરવો, કારણ કે ગુરુના ક્રોધમાં શિષ્યનું કલ્યાણ છે. સત્સંગ જીવન એમ કહે છે, ગુરુને મારવાની છૂટ આપી કે કદાચ શિષ્ય ધર્મના માર્ગે ન ચાલે તો આટલી આટલી જગ્યાએ તાળન પણ કરી શકે ગુરુ, આવું લખ્યું શાસ્ત્રમાં. ગુરુના ક્રોધમાં શિષ્યોનું કલ્યાણ છે, પિતાના ક્રોધમાં ઘણીવાર દીકરાઓનું કલ્યાણ છે. એટલે સમાજ તો ખબર વિના, સમજ્યા વિના એ આડે ધડ બોલી રહ્યા છે બધા માણસો અત્યારે, પોતપોતાનું બ્રહ્મજ્ઞાન હરજીભાઈની જેમ પ્રગટ કરી રહ્યા છે. તમે ડાયા હરિભક્તો છો, કથા સાંભળો છો, આમાંથી સત્ય સમજીએ, સમજ્યા પછી બીજાને સમજાવીએ. સવારની કથામાં જ આજ ચાલે છે ને દાદા, હમણાં તો બે કથાનો સેમ પ્રસંગ ચાલે છે. નટુ દાદા સાંભળો છો? સવારનો પ્રસંગ સેમ ચાલે છે અત્યારે. માટે કથા સાંભળનારા ભક્તો, સવારે પણ તમે સાંભળો છો, સાંજે પણ સાંભળો છો, અમને પણ આનંદ થાય છે કે તમે આ કથા સાંભળો એટલે અમારે આ કથા વાંચવી પડે, બરાબર વિચારવી પડે, બરાબર એનું મંથન ચિંતન કરવું પડે. બાકી એમનેમ શાસ્ત્રો અમે વાંચી જઈએ તો પણ આટલું પાક્કું ન થાય. તમારે લીધે અમે પણ આ શાસ્ત્રો સારી રીતે સમજીને વાંચી વિચારી શકીએ છીએ. પણ હું તો એમ માનવા, મહારાજની એટલી મોટી કૃપા છે આપણા ઉપર, એટલી મોટી કૃપા. માટે આવતીકાલે આ કથા આગળ આપણે વધારીશું.
તમે બધા ધ્યાનથી આ કથા સાંભળી તમારા ઘર પરિવારમાં કોક કોક જગ્યાએ લોભ તો હશે જ, બધાના હાથમાં જમદૂત બેઠા છે, ઘણા છૂટું મૂકે ત્યારે એટલું બધું છૂટું મૂકી દે વાત જ ના પૂછો, અને ઘણા નાડું પકડી રાખે તેવું પકડી રાખે મૂકે નહીં. માટે વિચારીને દરેક જગ્યાએ કામ કરવું એનું નામ વિવેક, અને વિવેકથી કરવામાં આવે તો એ બધા દોષ એ ગુણરૂપ બની જાય. લોભ છે કોઈક જગ્યાએ સારો છે, શાસ્ત્રમાં લખ્યું, હમણાં સવારની કથામાં આવ્યું હતું, શું લોભી હોય ને એને મંદિરનો કોઠારી કરવો એવું આવ્યું હતું. મંદિરના કોઠારી પછી બહુ ઉદાર હોય, છૂટા દિલના હોય તો પછી રામ કી ચીડિયા રામકા ખેત, ખાઓ ચીડિયા ભરભર પેટ, એમ પણ ન ચાલે. એટલે ઘરમાં પિતા ને માતા બે તત્વ છે. ઘણીવાર માં ઉદાર હોય, પિતા થોડા કરકસરિયા હોય, આવું દેખાય તમને, પણ તમારી કરકસર પણ સાચી છે, માતાની ઉદારતા પણ સાચી છે. બંનેમાં વિવેક હોય તો દીકરાઓનું કલ્યાણ થાય, અને બંને જો વિવેક ચૂકે તો તમારામાંય સંઘર્ષ થશે, દીકરામાં પણ ઝઘડાઓ થશે. મેં તમને વાત કરી હતી ને, એક બાપા અમેરિકામાં સત્ય ઘટના, ગુરુજી હાજર હતા, આ બધી ઘટનાઓ મેં જોઈ છે એટલે કહી શકું. છોકરાને ખીજાતા હતા, અક્કલ છે તને, અમે બળદગાડામાં જન્મ્યા છીએ, તું આ BMW માં જન્મો, ભાન પડે જ તને આ BMW કેમ આવે? આમ બે ચાર પાંચ વાર પહેલાં ટોક ટોક કર્યું ને, આ તો અમેરિકન કિડ્સ, અમેરિકન છોકરો. એને શું કહ્યું? ઈશ્યર બેડ લક ડેડ, તમે ગાડામાં જન્મા એ તમારું બેડ લક હતું, શું અમને કીધા કરો, અમે અમે BMW માં જન્મા એ કયા. હવે દાદા એને પછી એને તો કંઈક યોગ્ય વાત હોય ત્યારે ટોકો, વારે વારે તમે પછી તમે બળદગાડાથી શરૂ કરો તો ચાલે. એટલા માટે જીવનમાં વિવેક સમજણ સૌથી વધારે જરૂરી છે, એ સમજણ આવા શાસ્ત્રો દ્વારા આપણને મળે છે. માટે આપણે જ આમાંથી બીજા કોઈને આંગળી ચીંધવાની જરૂર નથી, પણ આપણે એમાં સુધારો કરીએ, આપ ભલા તો જગ ભલા. 26 કડીની કથા પૂરી થાય છે. બોલો ઘનશ્યામ મહારાજની જય.